શહેરા તાલુકા પંચાયતમાં ભાજપ શાસિત પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફવણી કરાઈ. શેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂરી થતા આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગત ટર્મમાં ઉપપ્રમુખ રહી ચૂકેલા મહિલા સભ્યને પ્રમુખ બનાવાયા હતા, જ્યારે નવા ચહેરા તરીકે વાડી પંચાયત સીટના સભ્યને ઉપપ્રમુખ બનાવાયા હતા. શેરા તાલુકા પંચાયતમાં કુલ 30 સીટોમાંથી 28 સીટો ઉપર ભાજપનો કબજો છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 2 સીટો છે. આજે સભ્યોની હાજરી વચ્ચે તાલુકા પંચાયતના હોલ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખથી બિનહરીફ વણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના ખાતે કાર્યકરો તેમજ ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નિમાયેલા પ્રમુખ ઉપપ્રમુખને હાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવેલ. આજરોજ શહેરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીનું ઇલેક્શન હતું બીજા ટર્મ માટે. એમાં એક જ ઉમેદવાર હોય શહેરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બિનહરીફ જાહેર થયેલ છે, જેમાં પ્રમુખશ્રી તરીકે શ્રીમતી ઉષાબેન વિપુલભાઈ બારિયા અને ઉપપ્રમુખશ્રી તરીકે શ્રી સુરેશકુમાર મોહમ્મદસિંહ સોલંકી ચૂંટાયેલા જાહેર કરેલ છે. અને શહેરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી પૂર્ણ કરવામાં આવી છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પ્રિતેશ દરજી, શહેરા.